નમસ્કાર દર્શક મિત્રો, એડથરેડ ગુજરાતમાં આપણું સ્વાગત છે. જૂનાગઢ લોકસભાની ચૂંટણી વખતથી શરૂ થયેલો જૂનાગઢ ભાજપનો ભડાકો હજુ પણ શાંત થયો નથી. પૂર્વ કેબિનેટ મંત્રી અને માણાવદરના પૂર્વ ધારાસભ્ય જવાહર ચાવડા હવે લડી લેવાના મૂળમાં જણાઈ રહ્યા છે. કારણ કે જવાહર ચાવડાએ એક પછી એક સણસણતા આરોપો સાથેના પત્રોમાં જૂનાગઢ ભાજપના સંગઠન પર આક્ષેપ કર્યા છે અને હવે ભાજપથી નારાજ જવાહર ચાવડાનો વધુ એક લેટર સોશિયલ મીડિયા પર વાયરલ થતા ફરી એક વખત રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જવાહર ચાવડાએ પત્ર લખીને તમામ નેતાઓને ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી કામ કર્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. તો આની સામે ભાજપના જ નેતા દિનેશ કટારિયાએ જવાહર ચાવડા સામે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ વિશે જો આપણે ડિટેલમાં વાત કરીએ તો અહેવાલો એવા મળી રહ્યા છે કે જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે સણસણતા આક્ષેપો કરનાર જવાહર ચાવડા હવે આમની સામે જ ભાજપના નેતા દિનેશ કટારિયાએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ભાજપ નેતા દિનેશ કટારિયાએ જાહેરમાં સ્વીકાર્યું કે મનસુખ માંડવિયા અને અરવિંદ લાડાણીને હરાવવા માટે જવાહર ચાવડા અનેક પ્રયાસ કર્યા હતા. દિવસ રાત એક કરીને બંનેને હરાવવા માટે આખી ફોજ લગાવી દીધી હતી. જનતાના વિશ્વાસ અને પ્રેમથી લાડાણી 31,000 મતે જીતી ગયા છે, તો માંડવિયા પણ ચૂંટણી જીતી ગયા છે. જવાહર ચાવડા માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે આ બધું કરી રહ્યા છે. કાર્યકરો અને લોકોના મનમાંથી તે ઉતરી ગયા છે અને હવે પાર્ટી શિસ્ત ભંગના પગલા લે કે ન લે કઈ જ ફરક પડતો નથી. તમે જણાવી દઈએ કે ડોક્ટર મનસુખ માંડવિયા આ વખતે પોરબંદરની લોકસભાની ચૂંટણી લડ્યા હતા, ત્યારે અરવિંદ લાડાણી માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી લડ્યા હતા. માણાવદર જવાહર ચાવડાનો મતવિસ્તાર માનવામાં આવે છે, ત્યારે હવે દિનેશ કટારિયાએ માંડવિયા અને લાડાણીને હરાવવા માટે જવાહર ચાવડાએ પ્રયાસ કર્યા હોવાના આક્ષેપ લગાવ્યો છે. જવાહર ચાવડાએ વર્ષ 2017 માણાવદરના એમએલએ હતા ત્યારે જે પત્ર લખ્યો હતો તે જ પત્રમાં તેમણે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ કર્યો છે, જેના કારણે ફરી એક વખત રાજકારણ ગરમાઈ ગયું છે. બીજને ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.